સાબિત થવા જઈ રહ્યું છે. બિલકુલ ઉત્કૃષ્ટ પ્રદર્શન ફરી એકવાર ના થયું હોય એવું લાગી રહ્યું છે. અજયભાઈ, મને લાગે છે આપણે કલાક પછી આ મુદ્દે ચર્ચા કરીએ તો વધારે સારું રહેશે. ત્યાં સુધી સ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ ગઈ હશે. જી બિલકુલ, તો આપણે ફરી એકવાર જણાવી દઈએ, ચાર નહીં પરંતુ આંકડો પહોંચી ચૂક્યો છે સાત ને. જી હા, સાત બેઠકો પર ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે બીજેપી. જો કે આ પ્રથમ ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, આગળ જોવાનું રહેશે કે આખરે શું થાય છે. ત્યારે આ અંગે વધુ અપડેટ સાથે સહયોગી સંધ્યા પાસે સીધા જ જઈશું. જી સંધ્યા. જી, સાત બેઠક પર અત્યારે બીજેપી આગળ દેખાઈ રહી છે, જે રીતે આપણી પાછળ સ્ક્રીન પર પણ મેજિક વોલમાં પણ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ એક બેઠક પર છે, પરંતુ ઓવરઓલ દેશનું દ્રશ્ય શું છે તે પણ જણાવી દે. 124 બેઠકનો રુઝાન અત્યારે સામે આવી રહ્યો છે અને જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, 79 બેઠક પર બીજેપી અત્યારે આગળ છે, તે સેન્ચુરી પૂરી કરવા જઈ રહી છે. કોંગ્રેસ અત્યારે 28 બેઠક પર આગળ છે, તો 15,000 વોટ થી મોહન કુંડારિયા રાજકોટ બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક, અને ત્યાંથી મોહન કુંડારિયા આગળ છે. 15,000 મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે. સૌથી પહેલો આ રુઝાન સામે આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે લલિત કગથરા કેટલા વોટ કાપી શકે છે આમાં. રાજકોટ બેઠક ભાજપ અને ભાજપની ગણવામાં આવે છે, જો કે 2009 ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. 2014 આજ મોહન કુંડારિયા કે જેમની જીત થઈ હતી રાજકોટ બેઠક પરથી, અને અત્યારે જે શરૂઆતી રુઝાન છે તે અડધા કલાકનું જે રુઝાન છે તેમાં મોહન કુંડારિયા 15,000 મતોથી આગળ છે, જ્યારે કે ગાંધીનગર બેઠકથી અમિત શાહ પણ આગળ ચાલી રહ્યા છે. તો આ બંને દિગ્ગજો ગુજરાતના અને તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભાજપ માટે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે. ભાજપ અત્યારે કદાચ મારા સહયોગી જણા સાથે જે બેઠા છે મિત્રો, તે પણ અત્યારે હરખાઈ રહ્યા હશે કે અત્યારે અમિત શાહ અને મોહન કુંડારિયા આગળ ચાલી રહ્યા છે. અને જોવાનું રહેશે કે આ જે જીત છે અથવા તો લીડ છે તે જોવાનું રહેશે કે કેટલા સુધી પહોંચે છે. અમેઠીમાં મતગણતરી રોકાય છે, સૌથી અગત્યની આ સીટ છે. રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને ત્યાં મતગણતરી રોકાય છે. અને જ્યારે કાઉન્ટિંગ, જ્યારે મત પણ આપવામાં આવી રહ્યા હતા, ચૂંટણી આપવામાં આવી રહી, ચૂંટણી થઈ રહી હતી, ત્યારે પણ સ્મૃતિ ઈરાનીએ પણ બૂથ કેપ્ચરિંગના આરોપ રાહુલ ગાંધી પર લગાવ્યા હતા આજ અમેઠી બેઠક પર. તો ગાંધીનગરની જો વાત કરીએ, 3 ઈવીએમ ખોટવાયા છે ગાંધીનગરમાં. સૌથી મહત્વના સમાચાર, ગાંધીનગરમાં 3 ઈવીએમ ખોટવાયા છે અને આના કારણે જ મતગણતરી ધીમી થઈ જાય છે. હજુ તો ઈવીએમ ખુલ્યા છે અને તે પહેલા જ ત્યાં જ તેઓ ખોટવાઈ ગયા છે, એટલે જેના કારણે ગુજરાતની 8 બેઠક પર ભાજપ અત્યારે આગળ છે, પરંતુ ઈવીએમ ખોટવાયાના સમાચાર છે. અમેઠીમાં સૌથી અગત્યના સમાચાર અમેઠીમાં પણ આવી રહ્યા છે, ત્યાં મતગણતરી ડીલે થવાની છે. સોમાભાઈ પટેલ અત્યારે કોંગ્રેસના આગળ દેખાઈ રહ્યા છે. ગુજરાતની 8 બેઠક પર ભાજપ આગળ છે અને ગાંધીનગર બેઠક પર અમિત શાહ આગળ છે. અમિત શાહ 30,000 મતથી આગળ છે. જી હા, તો અમિત શાહ 30,000 મતથી અત્યારે આગળ દેખાઈ રહ્યા છે ગુજરાતની 8 બેઠક પર ભાજપ અને ગાંધીનગર હાઈ પ્રોફાઇલ બેઠક, અને ત્યાં ઈવીએમ પણ ખોટવાયા છે. એક તરફ અમિત શાહ આગળ ચાલી રહ્યા છે, બીજી